રાજપીપળા ગાર્ડન માં ખાણી પીણી ની દુકાનો, શાક માર્કેટ અને કોમ્પ્લેક્સ નું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનો એકમાત્ર ગાર્ડન સ્વવિનાયક રામ વૈદ ગાર્ડન આવેલું છે, જેની જમીન રાજા મહારાજાઓએ સરકારને પ્રજાના આનંદ પ્રમોદ અને મનોરંજન માટે ગાર્ડન માટે આપી હતી. રાજપીપળા નગરપાલિકા દ્વારા અમે ગાર્ડન તો બનાવવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોએ આ ગાર્ડનમાં મનોરંજનના બદલે આવકનું સાધન બનાવી દેતા આ ગાર્ડનની દુર્દશા બેઠી છે. આ વાતની જ્યારે રાજવી પરિવારને ખબર પડી કે ગાર્ડનમાં કાયદેસર રીતે વગર પરવાનગીએ ખાણીપીણીના સ્ટોલની દુકાનો બનાવવામાં આવી રહી છે અને જ્યાં ફટાકડાના સ્ટોલની દુકાનો લાગતી હતી ત્યાં ગાર્ડનની પાછળની જગ્યાએ શાક માર્કેટ બનાવવાનો કારસો રચાઈ રહ્યો છે અને શાક માર્કેટ બનાવવાનું બાંધકામ પણ શરૂ કરી દીધું છે. એ હકીકતની રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને મહારાજા રઘુવીરસિંહ ગોહિલને પ્રજાએ જાણ કરતા તેમણે ગાર્ડનની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટરથી માંડીને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને કોર્ટમાં સ્ટે લાવીને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું અને હવે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ રજૂઆત કરાઈ છે. પણ સવાલ એ ઊભો થાય છે કે આની પાછળ પ્રજાના નાણાંનો દુરુપયોગ થયો તો વગર પરવાનગીએ બાંધકામ કરનાર સત્તાધીશો સામે સરકાર કાયદેસરના પગલાં લે એવી પણ માંગ કરી છે. વધુમાં યુવરાજે ફૂડ કોર્ટ માટે પણ દુકાનો બનાવી જે પણ ગેરકાયદેસર છે. પાલિકાના સત્તાધીશોએ કલેક્ટરને પણ ગેરમાર્ગે દોર્યા. યુવરાજે જણાવ્યું છે કે મારી પાસે સુરત કોર્પોરેશનનો પત્ર છે. આ પત્રમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે રાજપીપળા નગરપાલિકાને ગાર્ડનમાં ફૂડ કોર્ટ બનાવવા માટે પરવાનગી આપેલ નથી, છતાં નગરપાલિકાએ વગર પરવાનગીએ પબ્લિક ગાર્ડનના હેતુ ફેર કર્યો છે અને નફો કરવાના હેતુથી દુકાનો બનાવાઈ છે, જે અંગેની યુવરાજે ગૃહ મંત્રાલય અને સુરત કોર્પોરેશન અને નર્મદા કલેક્ટરને પણ લેખિત અરજી આપી છે અને કલેક્ટરે પ્રાંત અધિકારીને લેખિત હુકમ કર્યો છે કે જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી આ દુકાનો કોઈને ફાળવી શકાશે નહીં. અમે એનું બાંધકામ પણ અટકાવી દેવાયું છે અને ગૃહ મંત્રાલયમાંથી પણ આની તપાસ કરવાનો હુકમનો પત્ર મળેલ છે. હવે આ દુકાનો ગેરકાયદેસર બાંધકામ તોડવાની માંગ કરે છે. હવે એ જોવું રહ્યું કે નગરપાલિકા આગળ શી કાર્યવાહી કરે છે. ફૂડ કોર્ટની પાછળ બાળકો માટે રમતગમતના સાધનો, હિંચકા, લસરપટ્ટી અને આજે દુર્દશા બેઠી છે. એના બાંકડાની આજુબાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. આ જગ્યાએ લાખોના ખર્ચે પાલિકાએ ફુવારો હજ બનાવેલો, એ તો ચાલુ થયું જ નહીં અને લાખોના ખર્ચ પાણીમાં ગયો, એને પણ તોડી પડાયો છે. ત્યારે નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોએ કાયદા નિયમો નેવે મૂકી પ્રજાના પૈસાનો ધુમાડો કરી ગેરકાયદેસર બાંધકામો કરી પ્રજાને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે જિલ્લા કલેક્ટર અને સરકાર કાયદેસરના પગલાં ભરે એવી પણ પ્રજાએ માંગ કરી છે. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.